સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની ભાગોર આંટીયાવાસ ખાતે 11મો ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ગણેશ મહોત્સવ દરમિયાન 10 દિવસ સુધી ગણેશ યુવક મંડળ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યા છે અને પ્રાંતિજ માધવવાગના લાલ બાદશાહ તરીકે ઓળખાતા વિઘ્નહર્તાના દર્શન કરવા માટે ગણેશ ભક્તો ઉમટી પડે છે. પ્રાંતિજ ખાતે દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશ ભગવાનની ભક્તો દ્વારા ઘરે ઘરે જિલ્લામાં સહિત તાલુકામાં સ્થાપના કરવામાં આવેલ છે, ત્યારે પ્રાંતિજના માધવબાગના લાલ બાદશાહ તરીકે ઓળખાતા આંટીયાવાસ યુવક મંડળ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિનું વાત્ય ગાજતે સ્થાપના કરવામાં આવી છે. પંડાળ સહિતનો વિસ્તાર ચોક સજાવવામાં આવ્યો છે. યુવક મંડળ દ્વારા આયોજિત 11મા ગણેશ મહોત્સવમાં આજરોજ અન્નકૂટ તથા સમુઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000 લાડુની આહુતિ આપવામાં આવી હતી, તેમજ પ્રાંતિજ ગામમાં આજરોજ 11 વર્ષની પૂર્ણાહુતિ રૂપે તમામ ધર્મપ્રેમી જનતાના સાથ સરકાર સાથે અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ. તેથી ગણપતિ દાદાના મહોત્સવમાં 11 વર્ષની ઉજવણી રૂપે આવતીકાલે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તેથી દરેક ધર્મપ્રેમી જનતાને આંટીયાવાસ યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાછવે છે. 11મો ગણેશ મહોત્સવ છે આ, અને આજે મહાઆરતી હતી અને આવતીકાલે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ ગણેશ મહોત્સવમાં બહુ ધાર્મિક કાર્યક્રમો પણ થાય છે, રમતગમતના કાર્યક્રમો પણ થાય છે, અને ભાવિક ભક્તો પ્રાંતિજ સહિતના આજુબાજુની જનતા પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે, અને અહીંયા જે કોઈ પણ માનતા માને છે તો એની માનતા પણ પૂર્ણ થાય છે. અને આ ગણપતિ દાદા જેમ મુંબઈના ગણપતિ દાદા છે એ રીતે જ અમારા આંટીયાવાસના ગણપતિ દાદા આંટીયાવાસના રાજા કહેવાય છે. કુલ 10 દિવસ ગણપતિ મહોત્સવ ઉજવાય છે, એમાં અલગ અલગ 10 દિવસના કાર્યક્રમો ઉજવાય છે. એમાં રાસ દાંડિયાનો પ્રોગ્રામ હોય છે, પછી ગોટ ટેલેન્ટ શોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાની પ્રવૃત્તિ રજૂ કરે છે, કાર્યક્રમો અલગ અલગ પ્રકાર રજૂ કરે છે, અને રમતગમતનું પણ આયોજન કરેલું હોય છે. ત્યાર પછી 8મા દિવસે સમૂહ આરતીનું પણ આયોજન કરેલું હોય છે, એમાં અન્નકૂટનું પણ આયોજન કરેલું હોય છે, અને આ રીતે 10 દિવસનો પ્રોગ્રામ દરેક ગાંધીજીનગરની જનતા આવીને ઉજવે છે, અને દરેક સભ્ય મંડળના જે સભ્યો છે એ પણ સરસ રીતે પોતે પોતાનો ફાળો પણ આપે છે, અને બીજા વ્યક્તિઓ પણ પોતે એમાં. તો પ્રથમ દિવસે જ ગણેશજીની આરતીમાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા અને ગણેશ પંડાળ સહિત વિસ્તારમાં સ્વચ્છતાની સાથે દરરોજ રાત્રિના સમયે આરતી બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, અને દર વર્ષની જેમ ગણેશ મંડળ દ્વારા દાદાને રીઝવવાના સાથે સાથે ગણેશ ભક્તોને આકર્ષવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા સહિત ધાર્મિક પ્રોગ્રામોની સાથે મ્યુઝિકલ ગ્રુપોનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 11 વર્ષ થી આંટીયાવાસ યુવક મંડળ નાની ભાગો પ્રાંતિજમાં સુંદર ગણપતિ દાદાનું આયોજન કરવામાં આવે છે, અને અવનવા અહીંયા કલાકારો પણ મોટા મોટા અહીંયા આવે છે, અને રાસગરબાનું પણ આયોજન થાય છે, અને જુદી જુદી રમતો છે, પ્રાંતિજ ગોટ ટેલેન્ટ, એમ અવનવા બાળકોનું સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે, અને સુંદર મજાનું આયોજન કરે છે, અને ધાર્મિક પૂરે આખી પ્રાંતિજની જનતા એનો સારો લાભ પણ લે છે, અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જય ગણેશ. સતત 11 વર્ષથી આંટીયાવાસ યુવક મંડળ તનથી મનથી ધનથી અને સેવાના ભાવથી સતત 11 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં પ્રાંતિજ ગામની તમામ જનતા પ્રેમથી જોડાય છે, અને છેલ્લા 11 વર્ષથી તથા આ મહોત્સવની અંદર 8મા દિવસે ગણેશ યાગ થાય છે, જેની અંદર 1008 લાડુની આહુતિ આપી ગણેશ યાગ પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લા 11 વર્ષથી અહીંયા ગણપતિ મહોત્સવ ઉજવાય છે, કે અહીંયા આ વિસ્તારને માધવબાગ તરીકે ઓળખવામાં આવે છે. માધવબાગમાં છેલ્લા 11 વર્ષથી ગણપતિનું સુંદર આયોજન થાય છે, અને 11 દિવસ અવનવા પ્રોગ્રામ થાય છે, અને લોકો ભક્તો અહીંયા આવે છે. આજે અહીંયા સમૂહ આરતીનું આયોજન સુંદર કરવામાં આવ્યું હતું, અને સૌ ભક્તોની શ્રદ્ધા મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાંથી પ્રાંતિજના લાલ બાદશાહના દરબારમાં ગણેશ ભક્તોને શિર ઝુકાવવા આવે છે,
અને દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો આંટીયાવાસ યુવક મંડળ દ્વારા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વાનગીઓ મીઠાઈઓ સહિતનું અન્નકૂટ દાદા અર્પણ કરવામાં આવ્યું હતું. 11મું વર્ષ છે અને ગણપતિ દાદાને બધા બહુ માને છે અને ગણપતિ દાદા બધાની માનતા પૂરી કરે છે અને બધા શાંતિથી ગણપતિ દાદાને દર્શન કરવા આવે છે. નમસ્કાર. પ્રાંતિજનગર શહેરમાં એમાં પણ આંટીયાવાસમાં મોટામાં મોટો ગણપતિનો પ્રસંગ થાય છે અને 11 વર્ષ પૂરા થયા છે. 11 વર્ષમાં એ લોકોનું આ પ્રોગ્રામમાં દિવસે દિવસે દરેક અલગ અલગ પ્રોગ્રામ હોય છે, જેવો કે રમત ગમત, રાસ ગરબા, પછી જે માતા પિતાના જે રમત ગમતમાં જે આગળ આવે એમના પાછું ઇનામનું વિતરણ થાય છે. પછી અહીંયા પાછું બીજા પ્રોગ્રામમાં પાછું અહીંયા મહાપ્રસાદ પણ કરવામાં આવે છે, ગણપતિ દાદાને ભોગ ધરાવવામાં આવે છે. અને આવતીકાલે એટલે કે ગણપતિ દાદાના ગણેશ ઉત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે અને આરતીમાં અને દરેક નગરના દરેક નાગરિકોને વિવિધ બધી જાતિના લોકો અહીંયા પધારે છે, દર્શનનો લાભ લે છે અને દરેક શહેરના દરેક વાસના કે મહેલાના બધા નાના બાળકો, વડીલો, માતાઓ બધા અહીંયા પ્રોગ્રામમાં ગણેશ દાદાનો દર્શનનો લાભ લે છે અને આનંદ ઉત્સવથી સાથ સહકાર આ પ્રોગ્રામનો ગણેશ ઉત્સવના પ્રોગ્રામનો. અને સાંજે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી ગણેશ ભક્તોએ ભગવાન ગણેશની સમૂહમાં આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ અમે 11મું ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તેમાં સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ આપીએ છીએ. અહીંયા 10 દિવસ સમૂહ આરતી થાય છે, આઠમના દિવસે સમૂહ આરતી થાય છે, તેમાં અન્નકૂટ પ્રસાદ કરાય છે અને 10 દિવસ જુદા જુદા રાસ ગરબાનો, ગોટ ટેલેન્ટ, રમતોત્સવ, હાસ્ય કલાકાર એટલે જુદા જુદા પ્રોગ્રામો કરીએ છીએ. અહીંયા ગણપતિ દાદામાં જે પણ કોઈ દિલથી શ્રદ્ધાથી બાધા માનતા રાખે છે એની અચૂક સફળતા મળે છે. હું એનું પોતે જાતે ઉદાહરણ છું. મારા ઘણા એવા પ્રસંગો બન્યા છે દાદાથી, એ ઘણા સરસ પૂરા. જય ગણેશ. છેલ્લા 11 વર્ષથી આંટીયાવાસ યુવક મંડળ માધવબાકા રાજા તરીકે ગણપતિ મહોત્સવનું આયોજન, સુંદર આયોજન કરે છે. તેમાં વિવિધ જાતના પ્રોગ્રામ, પ્રાંતિજ ગોટ ટેલેન્ટ જેવા રાસ ગરબા, બહારથી બધાને બોલાવીને સુંદર આયોજન કરી રહ્યા છે. ધન્યવાદ પાત્ર છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, JDS TV, પ્રાંતિજ.